નસવાડી એપીએમસીમાં સીસીઆઈ દ્વારા કપાસ ખરીદી ના થતા તાલુકાના ખેડૂતોમાં રોષ. સંખેડા તાલુકામાં બાદરપુર, હાડોદ, કોસિંદા જેવા સેન્ટર પર સીસીઆઈની ખરીદી શરૂ થઈ રહી છે, જ્યારે નસવાડી તાલુકામાં હજુ સુધી ખેડૂતોની નોંધણી કે કોઈ ગાઈડલાઈન ખેડૂતોને ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની. જ્યારે નસવાડી એપીએમસીમાં સીસીઆઈ ખરીદી શરૂ કરવાની વાત કરવામાં આવી રહી છે, પરંતુ જીનિંગમાં મજદૂરો ન હોવાના કારણે કપાસ ખરીદી શરૂ થઈ શકતી નથી તેવું એપીએમસી પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું. છોટાઉદેપુર જિલ્લાના કોસિંદ્રા, હાંડોદ, બહાદુરપુરા ખાતે ખરીદી કરવામાં આવી, જ્યારે નસવાડી ખાતે સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી કરવામાં આવતી નથી. સીસીઆઈ અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની બેદરકારીના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. નસવાડી જિનિંગમાં કામદારો ન હોવાથી કપાસની ખરીદી શરૂ ન થઈ. ખેડૂતોના ઘરમાં હાલ કપાસ ભરેલો હોય ખેડૂતોની હાલત કફોડી બને છે. નસવાડીના ખેડૂતો પાક વેચવા માટે રજીસ્ટ્રેશન કરવા માટે જાય છે ત્યારે ખેડૂતોને યોગ્ય જવાબ મળતો નથી. નસવાડીમાં સીસીઆઈ દ્વારા આ વર્ષે 8 ગણો કપાસ ખરીદી કરાયો છે, પરંતુ કોરોના વાયરસ અને લોકડાઉનમાં કપાસ ખરીદ સેન્ટર બંધ કરાયું. હાલ ખેડૂતો પાસે ઘરોમાં કપાસ ભરેલો છે. બીજી બાજુ આગની ઘટના બને તો શું થાય નો ભય સતાવી રહ્યો છે. તેવામાં છોટાઉદેપુર જિલ્લાના 4 સેન્ટર પર કપાસ ખરીદ શરૂ કરાશે, પરંતુ નસવાડીનું સેન્ટર ના હોય તાલુકાના ખેડૂતો ક્યાં જાય? લોકડાઉનના દિવસો અને હાલના દિવસોમાં જે કપાસ સીસીઆઈ 5,500 રૂપિયા ક્વિન્ટલનો ભાવ આપતી હતી, જેની સામે ખાનગી વેપારીઓ રાતોરાત માલદાર થઈ ખેડૂતોને હમણાં 500 થી 550 રૂપિયા 20 કિલોનો ભાવ આપી 2,500 થી 2,700 રૂપિયાના ક્વિન્ટલ કપાસનો ભાવ આપી રહ્યા છે. એપીએમસી નસવાડી દ્વારા જીનમાં કપાસ ખરીદી શરૂ કરવાની વાત કરવામાં આવી રહી છે, પરંતુ મજદૂરો નથી. પરંતુ હાલ નસવાડી તાલુકાના ખેડૂતોની હાલત કફોડી બની છે. વહેલી તકે કપાસ ખરીદી શરૂ કરવામાં આવે તો નસવાડી તાલુકાના ખેડૂતોની હાલત કફોડી જગતના તાતના માથે ચિંતાના વાદરો સવાઈ ગયા છે. અડલા રખા પઠાણ, જેડે શ્રી નસવાડી. સંખેડા વિધાનસભામાં 3 તાલુકા આવે છે, નસવાડી, બોડેલી, સંખેડા, જેમાં જે કપાસ ખરીદી, તુવર ખરીદી અને ઘઉં ખરીદી, જે ખેડૂતો હાંડોદ ગામે જાય છે તો એવું કહે છે કે મારા તાલુકાની ખરીદી થશે, કોસિંદ્રા જાય છે તો કોસિંદ્રા એવું કહે છે કે બોડેલી તાલુકાની ખરીદી થશે. તો ખેડૂત, નસવાડી તાલુકાનો ખેડૂત જાય તો જાય, ક્યાં જાય? એપીએમસીમાં જે બેઠેલા જે જવાબદાર વ્યક્તિઓ છે, જે જવાબદાર ચેરમેન છે, વાઇસ ચેરમેન છે, એ લોકોને કલેક્ટર સાહેબની રજૂઆત હોવા છતાં બી આ લોકોની નિષ્કાળજીથી આ કપાસ ખરીદી તેમજ તુવેર ખરીદી તેમજ ઘઉં ખરીદી થાય એવી મારી લાગણી અને માંગણી છે. શું સમસ્યા થઈ રહી છે? કારણ કે ખેડૂત બિચારો લાચાર છે. આજે લોકડાઉન છે, જેના અર્થે ખેડૂત બીજા તાલુકામાં જઈ બી નહીં શકતો. જેની ગંભીર નોંધ લઈને તાત્કાલિક ધોરણે નસવાડી તાલુકામાં ખરીદી થાય એવી મારી